નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર જરૂરી. આજે આપણા સમાજમાં શિક્ષણનું મહત્વ વધી રહ્યું છે, તેથી શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે તે પ્રશ્ન વ્યક્તિના જીવન તથા સમાજના સંદર્ભમાં પેદા થાય છે, તે સ્વાભાવિક છે. આજે આવું શિક્ષણ આપણા વાતાવરણ તથા સંસ્કૃતિ દૂર જઈ રહ્યું છે, કારણ કે તે શિક્ષણથી સમાજ તથા સંસ્કૃતિને પોષણ મળવું જોઈએ એ ઉદ્દેશ્ય પૂરો થતો નથી. જો કોઈ સારું ભણી ગણીને આગળ વધે તો તે એક રીતે કોઈ મોટી યાંત્રિક વ્યવસ્થાપનનું સાધન બની જાય છે. આજના હરીફાઈના જમાનામાં તેનો ઉદ્દેશ્ય માત્ર સફળતા મેળવીને ભૌતિક પ્રગતિના માર્ગે આગળ વધવાનો જ હોય છે. આમ આજની શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓના માનસને સંકુચિત કરવાનું કાર્ય કરી રહી છે. આજે શિક્ષણ વેપાર બની ગયું છે. વિદ્યાલયો સાથે સમાજનું સામ્રાજ્ય સદાતું નથી અને તેમાં લોકોની ભાગીદારી ખૂબ ઓછી છે. આજે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ તો થઈ રહી છે, પરંતુ એ બધાની વચ્ચે માણસ ખોવાઈ ગયો છે. આધુનિક શિક્ષણ પદ્ધતિ દ્વારા આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તેની ખબર પડતી નથી. પહેલા આપણા દેશમાં અનેક પ્રકારના વિદ્યાલયો ચાલતા હતા. પ્રાચીન કાળના ગુરુકુળો તથા પાઠશાળાઓ ચાલતા હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે પછીના તેમના અધિકારીઓએ ભારતીય શિક્ષણ પદ્ધતિઓ વિશે તેમની સરકારને જે રિપોર્ટ મોકલ્યો તે અદ્ભુત હતો. એનાથી એ વખતે શિક્ષણની સ્થિતિ ખૂબ સારી હતી એવું પ્રદર્શિત થાય છે. એ વખતે ભારતીય શિક્ષણ પદ્ધતિ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી. ત્યાર પછીના દિવસોમાં કોઠારી શિક્ષણ પંચે સંસ્કૃતિ તરફ ધ્યાન આપવાની વાત કરી હતી. તેમણે એક વાત પર ભાર મૂક્યો હતો કે કાર્યક્ષેત્ર શિક્ષણ ઘર પરિવાર વ્યક્તિ અને સમાજની વચ્ચે કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ. મહાત્મા ગાંધીજીએ પણ નવી તાલીમનો વિચાર આપ્યો હતો. એના અનુસાર શરીર હાથ બુદ્ધિ એ બધાનું સંતુલન થતું હતું. એ માટે તેમણે સ્થાનિક સાધનોના ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. ફક્ત બૌદ્ધિકતા પર ભાર મૂકવાના બદલે શરીર મન તથા આત્મા ઉપર પણ ધ્યાન આપવાની વાત કરી હતી. એની અંતર્ગત સ્વાવલંબન દેશભક્તિ આત્મિક પ્રસન્નતા તથા સંયમ જેવા જીવન મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જ રીતે રાષ્ટ્રકવિ રવિન્દ્રનાથ ટાગોરે પણ શાંતિનિકેતન બનાવ્યું હતું. રુકમણી દેવી અરુણડેલ એની બેસન્ટ અને જે કૃષ્ણમૂર્તિએ પણ જુદી જુદી રીતે પ્રયાસો કર્યા હતા. એ બધાની જીવન કૌશલ્ય અને કલા પર ખૂબ ભાર મૂક્યો હતો. તેથી વિદ્યાર્થીઓએ પોતાની આસપાસની દુનિયાઓ સાથે જોડાવાનો અવસર મળે. તેમનું માનવું હતું કે વ્યક્તિત્વના સમગ્ર વિકાસ માટે વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન તથા નવા હુનર આવડવા જોઈએ. કમનસીબે આજે જે શિક્ષણ પદ્ધતિ જોવા મળે છે એમાં વિદેશોમાંથી શિક્ષણનું મોડલ લાવીને અહીં તેનો અમલ કરવામાં આવે છે. એના કારણે ભારતીય જીવન મૂલ્યનો જડમૂળમાં નાશ થઈ રહ્યો છે. આર્થિક પ્રસન્નતા સાંસ્કૃતિક નુકસાનની ભરપાઈ થઈ શકતી નથી. નૈતિક મૂલ્યોનો અભાવ તણાવ દંડ હિંસા અને અસૃષ્ણતાના જેવા પ્રભાવ આજે આપણા સમાજમાં જોવા મળે છે. એના માટે આપણી શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે, કારણ કે શિક્ષણ પદ્ધતિ જ આપણા વિચારોને તથા નવી દિશા ચીંધે છે. આપણા જીવન નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. માનવતાના વિકાસ માટે સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભારતીય સંસ્કૃતિ અનુસાર એકબીજા પ્રત્યે સહકારની ભાવના તથા સહઅસ્તિત્વ હોવા જોઈએ. પરંતુ જો ભૌતિકવાદી શક્તિઓએ જ આપણે ઉપર અધિકાર સ્થાપી દીધો હોય તો એ સાંસ્કૃતિક શક્તિના કારણે આપણી વાણી અને વિચારોમાં અંતર આવી જાય છે. ભારતના મોટા ભાગના બાળકો ફક્ત અંગ્રેજી ભાષા સારી રીતે ન આવડવાના કારણે લઘુતા ગણતરીથી પીડાય છે.
અને કેટલાક તો પોતાના અભ્યાસ અધવચ્ચેથી છોડી દે છે. જે લોકો ભણી લે છે તેઓ સારી નોકરી મેળવવાના ચક્કરમાં અનેક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપતા રહે છે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં કેટલાય વર્ષો વિતાવી દે છે. આજે દેશમાં વધી રહેલી બેકારીનું તણાવ કારણ વસ્તી વધારો તો હશે, પરંતુ સૌથી મોટું કારણ તો આપણી શિક્ષણ પદ્ધતિ છે, જે વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવાના બદલે પરાવલંબી બનાવી દે છે. આપણી સામાજિક વ્યવસ્થા પણ બેરોજગારી વધારવામાં મદદરૂપ બને છે. તે એવા શક્તિનો સારી રીતે ઉપયોગ કરી શકતી નથી, તેમને આર્થિક રીતે સંપન્ન બનાવવાનો પૂરતો અવસર આપી શકતી નથી. આપણા સમાજમાં આરક્ષણના કારણે કેટલીક પ્રતિભાઓ કરમાઈ જાય છે અને તે જીવનમાં આગળ વધી શકતી નથી. ચીનના સૌથી અમીર માણસ જે કમાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે આર્થિક પ્રગતિ ચાલુ રાખવા માટે આપણે આપણા બાળકોને એવું શિક્ષણ આપવું જોઈએ કે તેઓ મશીનોનો સામનો કરી શકે. તેમના મત અનુસાર શિક્ષણમાં સુધારો કરવાનું બીજું એક કારણ એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે. ભારતમાં શિક્ષણ પદ્ધતિમાં બહુ વહેલી તકે સુધારો કરવાની જરૂર એટલા માટે છે કે તેનાથી જ ભારત આર્થિક રીતે શક્તિશાળી બની શકશે, નૈતિક તથા આધ્યાત્મિક શક્તિથી સમૃદ્ધ બનશે અને પોતાનું આત્મબળ પણ વધારી શકશે. જો આટલું થઈ શકે તો તે દુનિયાના બીજા દેશો કરતા ખૂબ ઝડપથી આગળ વધશે અને તેનું વર્ચસ્વ ખૂબ વધી જશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.